2022 માં કવાડ સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય જાપાન યાત્રા દરમિયાન આ સમિટમાં સહભાગી બનેલા અન્ય દેશોના પ્રતિનિધિઓએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનાર ઉપહાર આપીને ભારતીય પરંપરાગત કળાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું હતું। તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને એક સાંજી કળા પેનલ, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિસિદાને રોંગણ પેઇન્ટિંગ કરેલું એક બોક્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝને એક ગોલ્ડ કલા પેઇન્ટિંગ ભેટમાં આપી હતી। આના પરથી પ્રેરણા લઈને આઈઆઈટીના વિદ્યાર્થીઓએ ફેશન અને કાપડ ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી વિષય પર આધારિત ફેશન શો ફેશ નોવા 2022 માટે ભારતીય કળાઓના રૂપાને પ્રોત્સાહન મળે તે માટે વિભિન્ન કળાઓ પર આધારિત કલેક્શન ડિઝાઇન કર્યા છે। વિદ્યાર્થીઓએ સર્જનેબલ સામગ્રીઓનો ઉપયોગ કરીને વિભિન્ન ભારતીય કલાઓને કપડા પર રીક્રિએટ કરી છે। આ માટે મંત્રાના ડોક્ટર રાયચુરકર અને એમજી પરીખ, કે જેઓ સર્જનેબલ ટેક્સટાઇલ પર સંશોધન કરી રહ્યા છે, તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। થ્રી રિવોલ્યુનરી ડેનિમ ગેમ મથુરાથી લુપ્ત થયેલી સાંજી કળાથી પ્રેરિત એક કલેક્શન છે, જેમાં ડેનિમ ફેબ્રિક પર કટ વર્કનો ઉપયોગ કરી બનાવાયું છે। માર્ચ મહિનામાં હેમા માલિનીએ સંસદમાં કાપડ મંત્રાલય પાસેથી સાંજી કળા માટે સમર્થન માંગ્યું હતું, જે વિદ્યાર્થીઓએ અપનાવ્યું છે। કલા ફ્યુઝન એક ટ્રેન્ડી રિસોર્ટ વિયર કલેક્શન છે, જેના ઉત્પાદનમાં ગુજરાતની રોગન એક ફ્યુઝન છે। ટ્રી ઓફ લાઇફ કલેક્શનમાં સાડીઓ ઉપર સ્ટેમ્પ પેઇન્ટિંગનો ઉપયોગ કરી ગોળ કળાની ઝલક પ્રસ્તુત કરી છે। સાથે જ વિદ્યાર્થીઓએ મધુબની પેઇન્ટિંગ અને લીપણ કળાને પણ પ્રદર્શિત કરી છે। આજરોજ યોજાયેલા ફેશન શોમાં તમામ કલેક્શન રજૂ કરવામાં આવ્યા હતા। આઈડીટી ફેકલ્ટી પૂજા કીવાલા, આરુષ્યુ પ્રેતી અને ઇમ્તિયાઝ સેલર સાક્ષી પહારિયાના માર્ગદર્શનમાં આઈડીટીના યુવા ડિઝાઇનરો દ્વારા પ્રધાનમંત્રીના નકશે કદમ પર ચાલી તેમના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે એક અદભુત પહેલ કરવામાં આવી છે। અંકિતા ગોયલ, ડિરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી। एंड आज का जो हमारा शो था वो पूरा का पूरा सस्टेनेबिलिटी के ऊपर शो था, जिसमें इंडस्ट्री के दिग्गजों ने यहाँ पर एक कॉन्क्लेव किया और सस्टेनेबिलिटी की नीड को और हमें सस्टेनेबिलिटी के ऊपर शिफ्ट क्यों करना चाहिए उसके बारे में डिस्कशन किया। भारत की टेक्सटाइल कमिश्नर रूप राशि जी भी, वो फिज़िकली तो प्रेजेंट यहाँ नहीं हो पाए, लेकिन ऑनलाइन उन्होंने हमारा पूरा सपोर्ट किया और उन्होंने अपने विचार भी इस पर व्यक्त किए। इस फैशन शो में हम लोगों ने पूरा ध्यान दिया कि हम किस तरीके से सस्टेनेबल गारमेंट्स स्टेज पर लेकर आ सकते हैं, लोगों के बीच लेकर आ सकते हैं, और इसमें हमने काफ़ी हमारी जो भारत की कलाएं हैं जिसमें से एक मुख्य है सांझी आर्ट, उसको हमने गारमेंट्स में प्रस्तुत किया। अभी हाल ही में हेमा मालिनी जी ने अपने संसद में इस बात की मांग रखी थी कि मथुरा की जो सांझी आर्ट है उसको बढ़ावा देने के लिए टेक्सटाइल मिनिस्टर से उन्होंने मांग की थी कि हम क्या कर सकते हैं। तो उसी उद्देश्य को पूरा करने के लिए हमारे आईडीटी के जो डिज़ाइनर स्टूडेंट्स हैं उन्होंने सांझी आर्ट की कला को लेकर अपना पूरा कलेक्शन रेडी किया और यहाँ के लिए इंडस्ट्री के लोगों के लिए एक नई राह दिखाई। ब्यूरो रिपोर्ट, एलके सार न्यूज़, सूरत।